રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ પુરાવીને રૂપિયા ન આપતી ટોળકી સક્રિય થઈ છે, જેમાં તેઓ પેટ્રોલ કારમાં પુરાવી તાત્કાલિક ફરાર થઈ જાય છે. ત્યારે રાજકોટ નજીક આવેલ પડદરી ગામ પાસે આવેલા એક પેટ્રોલ પંપ પર કાર ચાલકે પેટ્રોલ ભરાવીને રૂપિયા આપ્યા વગર જ ફરાર થઈ જતા પેટ્રોલ પંપ સંચાલકે પડદરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જામનગર રોડ પર પેટ્રોલ પુરાવીને રૂપિયા ન આપતી ટોળકી સક્રિય થઈ છે, ત્યારે રાજ્યમાં પેટ્રોલ ડીઝલના ભાવ 100 ને પાર થઈ જતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે. આવી પરેશાની વચ્ચે એક કાર ચાલકે મફતમાં પેટ્રોલ ડીઝલ પુરાવી કાર સાથે છનન થઈ ગયાનો વિડીયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. સોશિયલ મીડિયામાં ફરતા થયેલા વિડીયોમાં જામનગર રોડ પર આવેલી ધ ગ્રાન્ડ મુરલીધર હોટલ પાસેના હિતરાજ પેટ્રોલ પંપમાં ગુરુવારે રાતે એક કાર પેટ્રોલ ડીઝલ પુરાવવા માટે આવે છે અને પંપના ફિલરમેન કારમાં 3,500 રૂપિયાનું પેટ્રોલ ડીઝલ ભરી આપે છે. બાદમાં ફિલરમેન પાઇપ મૂકવા માટે ઊંધો ફરતા જ ચાલક તકનો લાભ લઈ કારને લઈ ભાગી ગયો હતો, જેને લઈને પેટ્રોલ પંપ સંચાલકે પડદરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ રીતે કાર ચાલક ફરાર થયા હોવાનું સામે આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, ચાંદની ન્યૂઝ, રાજકોટ.